તમામે તમામને મહારાજ પીરસવા માટે નીકળ્યા ને કહેવાય છે કે મહારાજ નરનારાયણ દેવની પ્રતિષ્ઠામાં ભગવાન સ્વામિનારાયણે સંતોને જલેબીની રસોઈ આપે અને સર્વે સંતોને જલેબી ભગવાન સ્વામિનારાયણ પીરસવા માટે નીકળ્યા છે બીજા સંતો બીજા જે વ્યંજનો તૈયાર હતા એ બધા સંતો પીરસવા માટે જાય અને એ જે નરનારાયણ દેવના પટાંગણની અંદર સંતોની પંગત પડી છે આ હમણાં સુધી હો સંતોની પંગતો પડતી 50 વર્ષ પછી પછી 30 વર્ષ પહેલા આ રીતસરના ખિસ્સામાં મૂકી જગ્યા રોકવી પડે લો એવી પંગતો પડતી હરિભક્તો રસોઈ આપે ને સાધુની પંગતો હોય છે એ જે અત્યારનો કાલુકુમ સભા મંડપ છે ને આખો ભરાઈ ગયો હોય પછી એવી એક નહીં બે નહીં એક વાર એક લોટ પૂરો થાય પછી બીજો બીજો પૂરો થાય પછી ત્રીજો એમ બે બે અને ત્રણ ત્રણ વખત સંતોના જમણવાર થતા હમણાં સુધી એટલા બધા સંતો આ હરિભક્તો રસોઈ આપે તમ ધન્ય ધન્ય થઈ જાય અત્યારે રસોઈ આપવા જાવ તો ઇન મિન્ને તીન ત્રણ થી દર માન નવ થી દર જણ બેઠા હોય સાધુ ગોતવા ક્યાં જવા એ સમયમાં આ કેટલા બધા સંતોની ફોજ શ્રીજી મહારાજ સંતોને પીરસી અને મહારાજ પછી ત્યાં બિરાજમાન થયા છે એટલે શ્રીજી મહારાજે ત્યાં સભા ભરી મહારાજ કહે કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ગઈ છે શિખર ઉપર કળશ ચડાવવાના છે કળશ ને બધું તૈયાર હતું પણ મહારાજ કહે શિખર ઉપર કળશ ચડાવવાના છે કોણ કળશ ચડાવશે શ્રીજી મહારાજ પોતે બોલે સભામાં કા શિખર ઉપર કળશ કોણ ચડાવશે ત્યારે એ વખતે કળશ ચડાવવા માટે પીઠવલીના ભગો અને મૂળો બે જણ ઉભા થયા મહારાજ જો તમે આજ્ઞા કરતા હોય તો અમે કળશ ચડાવીએ શ્રીજી મહારાજ કે કળશના યજમાન થવું હોય તો 1001 રૂપિયો થાય એ જમાનામાં પીઠવડીના ભગો અને મૂળો કે મહારાજ ભલે લ્યો ત્યારે 1001 રૂપિયાના યજમાન અમે આ કળશ અમે ચડાવીશું એ જમાનાની અંદર 1001ના યજમાન થવું આપણા નરનારાયણ દેવના શિખર ઉપર જે કળશ છે એના મુખ્ય યજમાન પહેલા યજમાન 1001ના હતા લો નરનારાયણ દેવના શિખર ઉપર એટલે શ્રીજી મહારાજે એ વખતે કળશના યજમાન પદે ભગાને મૂળાને નિયુક્ત કર્યા પછી શ્રીજી મહારાજ એવું બોલ્યા કે હવે ધજા ચડાવવાની છે તો ધજાના યજમાન કોણ થશે સભાની અંદર બોટાદના 10 ખાચર બેઠેલા જે 10 ખાચર કોઈ દી ભગવાન સ્વામિનારાયણને દંડવત કરતા નહીં પણ અદભુતાનંદ સ્વામીના સત્સંગથી દંડવત કરતા થયેલા 10 ખાચર સભાની અંદર ઉભા થઈને એવું બોલ્યા મહારાજ હું ધજા ચડાવીશ શ્રીજી મહારાજ કે 700 રૂપિયા થશે ભલે મહારાજ 700 રૂપિયા આપ્યા પણ તમે ધજા ચડાવો ધજાના યજમાન હતા એને ધજાની પૂજા કરાવી કળશના યજમાન હતા એને કળશની પૂજા કરાવી અને શ્રીજી મહારાજ એ વખતે કળશ અને ધજાના યજમાન કરી અને મહારાજ પોતે પોતાના સ્વમુખે એ કળશનો અને ધજાનો મહિમા ગાયો છે કયા પ્રકારની ધજા જોઈએ અને કયા પ્રકારની ધજા કયા મંદિર ઉપર ચાલે એને ભગવાન સ્વામિનારાયણે પોતે આખી કથા કરી છે મહારાજે આપણે મંદિરો ઉપર ધજાને જે કળશ હોય છે એ ધજા અને કળશનો મહિમા શું છે એની ભગવાન સ્વામી નારાયણે
પોતાના મુખે વાત કરેલી છે. આપણને એમ લાગે કે મંદિરો ઉપર શિખરો કેમ, મંદિરો ઉપર કળશ કેમ, મંદિર ઉપર ધજા કેમ? તો જે મંદિર ઉપર શિખર કળશ અને ધજા ન હોય એ મંદિર પૂર્ણ કહેવાય નહીં. આ કોઈના શબ્દો નથી પણ સ્વયં મહારાજના છે. શિખર પણ જોઈએ અને કળશ પણ જોઈએ. અને પાછા શિખરમાં પણ એવું છે કે કયા ભગવાન મધ્ય ડેરાની અંદર બેઠા છે એ પ્રમાણે શિખરની રચના થાય. એ પ્રમાણે શિખરની રચના થાય. તમે જૈનોના શિખર જોજો, આપણા શિખર જોજો, સાઉથ ઇન્ડિયનમાં શિખર જોજો, બધી જગ્યાએ તમને છે શિખરો જુદા જુદા જોવા મળશે. તો મહારાજે એ વખતે કીધું કે કળશ જ્યાં સુધી ચડાવે નહીં ત્યાં સુધી મંદિર પૂર્ણ ન કહેવાય. અને આ નિયમ એવો છે કે કળશ સુવર્ણનો હોવો જોઈએ. ત્રણ બેડાનો કળશ હોય. તમે બધા જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કળશના દર્શન કર્યા હશે. ત્રણ બેડાનો કળશ હોય પણ સુવર્ણનો. એ કળશ ઉપર શિખર ઉપર ધજા ચડાવવામાં આવે છે. એટલે કુબેરસિંહ ચોકદાર ત્યાં સભાની અંદર બેઠેલા, એટલે એમને શ્રીજી મહારાજને કીધું, મહારાજ આ ધજા ચડાવવાનું શાસ્ત્રથી ચાલ્યું આવે છે કે લોકાચાર છે? હવે ઘણી વખત એવું હોય છે કે ઘણી પરંપરાઓ લોકાચારથી ચાલી આવે, શાસ્ત્રોની અંદર એના કોઈ પ્રમાણ જોવા મળે નહીં, પણ ઘણી વસ્તુઓ લોકાચારથી ચાલી આવતી હોય. એટલે શ્રીજી મહારાજે કુબેરસિંહ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આ ધજા ચડાવવાનું કળશ ચડાવવાનું લોકાચાર છે કે શાસ્ત્રોથી ચાલ્યું આવે છે, કે શાસ્ત્રોમાં એના પ્રમાણ છે? એટલે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા છે કે કુબેરસિંહ આ શાસ્ત્રોથી ચાલ્યું આવે છે. શાસ્ત્રો ધજાનો મહિમા વર્ણવ્યો છે અને શાસ્ત્ર કહે છે કે આ પ્રમાણે ધજા હોવી જોઈએ. જેટલું મંદિરનું મકાન કેતા દેરું ઊંચું હોય એટલો લાંબો સીધો છિદ્ર સહિત વાંસ જોઈએ. જેટલું મંદિરનું દેરું લાંબુ હોય ઊંચું હોય એટલો ઊંચો અને પાછો છિદ્ર વાળો વાંસ જોઈએ. જુઓ ધજા પાસે વાંસ ઉપર જ જોઈએ આપણે, બરાબર છે? લોખંડની પાઇપ ઉપર ચડાવી દઈએ છીએ, હા, સોનાનો રોપો કે સોનાનો રોપો, કોઈ પણ મોટો પ્રસંગ હોય ને, ગમે તે મોટો પ્રસંગ હોય, ત્યારે મોટા પ્રસંગોની અંદર વિજય સ્તંભ રોપવામાં આવે છે. પ્રસંગના પહેલા પ્રસંગ નિર્વિઘ્ન પૂર્ણ થાય એટલા માટે તો વિજય સ્તંભ રોપવામાં આવે. હૈશો હૈશોમાં બધું ચાલે છે પણ વિજય સ્તંભ પણ કેવો જોઈએ એ શાસ્ત્રોમાં પ્રમાણો છે. લો છિદ્ર સહિત વાંસ જોઈએ તેવો ન મળે તો 4, 8, 10, 16 કે 20 એટલા હાથ લાંબો હોય પણ 20 થી વધારે ન ચાલે. જો કારણ કે જેટલું ડેરું હોય એ પ્રમાણે વાંસ મળે પણ ખરું ન પણ મળે. અને પાછું એવું જરૂરી નથી કે છેક થી છેક સુધી છિદ્ર હોય, પોલો હોય. એ છિદ્ર વાળો એવો વાંસ ગોતવો બહુ કઠણ છે. એવો ન મળે તો 2 સંખ્યામાં પકડવાનો, કા 4 હાથનો, કા તો 8 હાથનો, કા તો 10, કા તો 16, કા તો 20, એટલા હાથ લાંબો જોઈએ. પણ હા, 20 થી વધારે હાથ લાંબો વાંસ ચાલે નહીં. 5, 7, 9 એમ એકી સંખ્યામાં ના ચાલે.
એટલે ગમે ત્યારે ધજા ચડાવવાની હોય અને વાંસ રૂપવામાં આવે ત્યારે વાંસ માપી લેવો. બેકી સંખ્યામાં ગણતરી છે ને, એકી સંખ્યામાં જો ગણતરી હોય તો શ્રીજી મહારાજ લખે છે આગળ શું થાય. અને ચાર આંગળ જાડો અને વાંકો હોય તો પુત્રનો નાશ કરેલો. ચાર આંગળ જાડો અને જો એ વાંસ વાંકો હોય અને તમે કહો કે હશે ભાઈ ચાલવા દે, બધું ભગવાન બેહી ગયા છે, બધું આવી ગયું, જવા દો, કે તો એ પુત્રનો નાશ કરે છે. છિદ્ર વાળો હોય, છિદ્ર વાળો એટલે વાંસ હોય ને વાંસની અંદર કાણા પડી ગયા હોય, છિદ્ર વાળો તો એ ધનનો નાશ કરે. એકી હાથે હોય તો રોગનો નાશ કરે, એટલે પાંચનો હોય કે પછી સાતનો હોય કે નવનો હોય, એકી સંખ્યામાં જો એનું માપ આવે તો પછી એ રોગ કરે. અને આ બધું થાય કોને ખબર છે? જે યજમાન થયો હોય ને, યજમાન થયો હોય અને જે તજાન કળશ મે વાંસ ચડાવે ને એને આ બધી ઉપાધિ થાય. એટલે યજમાન થાવ ને પેલા કહી દેવાનું, જોજો ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે ધજા લાવજો, એ પ્રમાણે વાંસ લાવજો, નહીં તો રૂપિયા નહીં આપો. હા, પ્રેમથી કહી દેવાનું. અને બી સાત થી લાંબો હોય તો સર્વ પ્રકારની હાનિ કરે. બી સાત થી વધારે લાંબો હોય તો પછી એ મંદિરની કોઈ જલ્દી પ્રગતિ ન થવા દે. બે હાથ લાંબો જે વાંસ હોય ને એને જયા કહેવાય. ચાર હાથનો જે લાંબો વાંસ હોય એને જયંત કહેવાય. છ હાથનો લાંબો જે વાંસ હોય એને જૈત્ર કહેવાય. અને આઠ હાથનો શત્રુહંસા કહેવાય. દસ હાથનો જયાવહ કહેવાય. અને બાર હાથનો નંદ કહેવાય. અને ચૌદ હાથનો ઉપનંદ કહેવાય. અને સોળ હાથનો ઇન્દ્ર કહેવાય. અઢાર હાથનો ઉપેન્દ્ર કહેવાય. અને વીસ હાથનો આનંદ કહેવાય. તે દસ ભેદ વાસના છે. આ વાસના દસ ભેદ છે. જેવું મંદિર એ પ્રમાણે વાંસ ચડાવવામાં આવે. કયો વાંસ છે શેની ઉપરથી ખબર પડે તો માપ કાઢો એટલે ખબર પડે કે જયા છે, જયંત છે, કે પછી ઇન્દ્ર છે, કે ઉપેન્દ્ર છે, કે આનંદ છે, કયો છે એના ઉપરથી ખબર પડે. લગભગ આપણા જે મંદિરો હોય એ જે દંડની અંદર ધજા પરોવેલી હોય એ આનંદ દંડ હોય. વીસ હાથનો લગભગ એટલો વાંસ મૂકવામાં આવે છે. હવે કઈ ગણતરી કોઈ કરતું નથી, પણ પહેલાના સમયની અંદર આ ગણતરી આપણા સંતો કરતા હતા. કોઈ પણ ઉત્સવ સમય હોય અને એની માટે જે વિજય સ્તંભ મૂકવામાં આવે તો એના જુદા જુદા પ્રકારો છે. એ જેટલો તમે ઊંચો મંડપ રાખ્યો હોય ને એનાથી ઉપર જવો જોઈએ દંડ, એવો નિયમ છે એનો, એનાથી ઉપર દંડ જવો જોઈએ. તો આ દસ પ્રકારના વાંસના પ્રકાર છે. એમ ધજા પણ દસ પ્રકારની છે. લો, બે આંગળની હોય ને એને અંગુર કહેવાય. ધજામાં જુદા જુદા પ્રકારો હોય. જો ઘણી ધજાઓ નાની હોય, ઘણી ધજાઓ મોટી હોય, તો એમાં બે આંગળની ધજા હોય એ અંગુર કહેવાય. ચાર આંગળની જે ધજા હોય એને પલ્લવ કહેવાય, પલ્લવ ધજા. છ આંગળની જે ધજા હોય એને સ્કંદ કહેવાય. આઠ આંગળની ધજા જે હોય એને શાખા કહેવાય. આઠ આંગળની જે ધજા છે ને જૈનો વધારે ઉપયોગ કરે. આઠ આંગળની ધજા. અગિયાર આંગળની પતાકા કહેવાય. ચૌદ આંગળની કદળી કહેવાય. સોળ આંગળની કેતુ કહેવાય. અઢાર આંગળની લક્ષ્મી કહેવાય. અને વીસ આંગળની જયા કહેવાય. આમ દસ પ્રકારના ભેદ છે. ચોવીસ આંગળની ધ્વજ કહેવાય. અને પહેલા કળશને અડે
તે અંગુરા કહેવાય. બીજા કળશને અડે તો પલ્લવ કહેવાય. મંદિરના અડધા ભાગે અડે તે સ્કંદ કહેવાય. અને ભગવાનની ધજામાં ગરુડજી જોઈએ, શંકરની ધજામાં વૃષભ જોઈએ, બ્રહ્માની ધજામાં પદ્મ જોઈએ, અને સૂર્યની ધજામાં વ્યોમ જોઈએ, ઇન્દ્રની ધજામાં હાથી જોઈએ, અને દુર્ગાની ધજામાં સિંહ જોઈએ. જેનું જે વાહન હોય તે ધજામાં બનાવે, અને ધજા દંડ બનાવીને, વેદિકા બનાવીને, વિધિથી પૂજન કરી લે, વેદ મંત્રથી મંદિર ઉપર ચડાવે, એ પ્રકારે ધ્વજ દંડ ચડાવે તો તેની સંપત્તિ નિત્ય વધતી જાય, મંદિરની ઉત્તરોત્તર પ્રગતિ થાય. આમાંથી એક પ્રકારની ધજા પકડવાની. પણ મધ્ય ડેરામાં કયા ભગવાન બિરાજમાન છે એ ઉપર ધજા ચડે. જો ભગવાનનું મંદિર હોય, ભગવાન વિષ્ણુ હોય, એમનું જો મંદિર હોય તો ધજાની અંદર ગરુડજીની સ્થાપના થાય. અને જ્યારે ધજાનું પૂજન કરવા માટે આવે ને, એટલે એ પૂજનની અંદર સ્થાપન કરવામાં આવે. જે ભગવાનનું વાહન હોય, માતા દુર્ગાની ધજા હોય, તો પછી એમાં સિંહની રચના કરવી પડે, સિંહ દોરવો પડે. જે દેવ હોય, જે દેવનું જે વાહન હોય, એ પ્રમાણે ધજાની અંદર દોરવું પડે એવું શાસ્ત્ર પ્રમાણ આપે છે. જે દેવની જે ધજા હોય તે. આમ ભગવાન સ્વામિનારાયણે ધજા અને દંડની વાતો કરી. પછી મહારાજ બોલ્યા કે મંદિર ઉપર ધ્વજ ન હોય તો તે મંદિરમાં ભગવાનનો નિવાસ છે નહીં, એ મંદિરમાં અસુરનો નિવાસ થઈ જાય. જે મંદિરની અંદર ધ્વજ નથી, જે મંદિરની અંદર દંડ નથી, જે મંદિરના શિખર ઉપર કળશ નથી, એ મંદિરના શિખર ઉપર કળશ પણ જોઈએ, મંદિરના શિખર ઉપર ધજા પણ જોઈએ, ત્યાં સુધી એ મંદિર પૂર્ણ કહેવાતું નથી. આ ભગવાન સ્વામિનારાયણનું વચન છે, મહારાજ પોતે બોલ્યા છે. અને ઘણી વખત જુઓ તમે, શાસ્ત્રમાં એવો મહિમા ગાવામાં આવ્યો છે કે તમે મંદિરમાં પહોંચી જાઓ, મંદિર બંધ થઈ ગયા હોય અને તમારે ત્યાં રોકાઈ શકાય એવું ના હોય તો તમે ધજાના દર્શન કરીને નીકળો તો ભગવાનના દર્શન કરો, અને ધજાના દર્શન કરો એ સરખું ફળ મળે છે. લો, ઘણી વખત એવું થાય, અહીંથી ટ્રેન પકડવાની હોય, મોડા પડ્યા હોય, ઉતાવળમાં આવો, ગાડી અહીંયા પાર્ક કરવાની હોય, અને એ વખતે જો પહોંચી ન મળાય એવું હોય, ધજાના દર્શન કરીને ભાગો તો ભગવાનના દર્શનનું ફળ મળે છે. એવું કરવું નહીં, આ તો ખાલી ક્યારેક થઈ જાય તો, નહીતર તો પછી આપણે તો રોપિયાથી પડીએ, મોડા જઈએ મંદિરમાં, એમ કે ગાડી પાર્કિંગ કરી અને પછી ધજાના દર્શન. સ્વામીએ કીધું છે ધજાના દર્શન એટલે ભગવાનના દર્શન આવી ગયા, કે હેલો કોક દિવસ. અને એ પાછું તમારે જવું પડે એવું હોય તો, નહીતર પછી રોકાઈ જવાનું, ભગવાનના દર્શન ખુલે નહીં ત્યાં સુધી રોકાઈ જવાનું. એટલે ભગવાનને ધજાના દર્શન કરો અને ભગવાનનું દર્શન કરો, સરખું અને સમાન ફળ છે. કળશનું દાન કરવા વાળો પોતાના કલ્યાણને પોતાની જાતે સાધે છે, ધજાનું દાન કરવા વાળો એનો જગતમાં બધી જ જગ્યાએ વિજય થાય છે. ધજા છે એ વિજયનું પ્રતીક છે, ધજા એ વિજયનું પ્રતીક છે. અને કોઈ પણ વ્યક્તિ મંદિરના શિખરની અંદર ધજાનું અને કળશનું દાન કરે તો શ્રીજી મહારાજ એવું બોલે છે કે કલ્યાણ પોતાની સ્વયં જાતે સાધી શકે. ધજાનું દાન કરે એનો દિન પ્રતિદિન વિજય થાય. પણ આ વિધિ પ્રમાણે જો ધજા કીધી હોય, દંડ કીધો હોય, તો આ વિધિ ની બહાર જો હોય તો પછી ગમે તે લાખો ધજાઓ આપે તો એનું ફળ ન મળે. આ વિધિ વિધા, આ મંદિરો જે બને છે અહીંયા તો બરાબર છે, પણ ઇન્ડિયામાં તમે જાઓ ને એટલે મંદિરો બનતા હોય, પથ્થરના મંદિરો બને,
કે પથ્થરના મંદિરો શિલ્પ શાસ્ત્ર અનુસાર એનું નિર્માણ થયેલું હોય એમાં તમારું કે મારું કોઈનું કશું દાપણ ચાલે નહીં એમાં શિલ્પ શાસ્ત્ર જે પ્રમાણે કે એ પ્રમાણે જ મંદિરની રચના થાય એમાં તમે એમ કહો કે ભાઈ અમારે આ જે ભગવાનનો ગર્ભગૃહ છે એ ગર્ભગૃહની અંદર અમારે ખૂણાની અંદર થોડો દરવાજો આપવો છે તો એ તમારું ના ચાલે શિલ્પ શાસ્ત્ર કહે એ પ્રમાણે થાય ભગવાનને જે પ્રદક્ષિણા આપણે કરતા હઈએ ત્યારે ભગવાનના એ ગર્ભગૃહ જે ભગવાનનું બનાવેલું હોય એના બહારની સાઈડમાં બધી ભગવાનના અવતારો દેવતાઓ બધાની મૂર્તિઓ પધરાવેલી હોય તો શિલ્પ શાસ્ત્ર અનુસાર જ પધરાવવામાં આવે છે આ તો અત્યારે બધું લોલક લોલ ચાલુ જાય છે પણ હકીકતમાં એક શિલ્પ શાસ્ત્ર છે અને શાસ્ત્ર જે પ્રમાણે જે વસ્તુ નિયત કરી હોય એ પ્રમાણે જગ્યા ઉપર જ મૂકવી પડે એ પ્રમાણે જ મૂકવી પડે તો મંદિર ઉપર કળશ ચડાવવા વાળો મંદિર ઉપર ધજા ચડાવવા વાળો એ જો વિધિ સહિત ધજા અને કળશ નું સ્થાપન કરે તો પછી એનો દિન પ્રતિદિન વિજય વિજય ને વિજય છે ભગવાનની મૂર્તિ તમે અર્પણ કરો અને કળશ ને ધજા અર્પણ કરો સરખું ફળ છે મંદિરના શિખર ઉપર પદ્મ શિલાને તમે અર્પણ કરો અને ભગવાનના સ્વરૂપ ભગવાનની મૂર્તિ તમે મંદિરમાં અર્પણ કરો સરખું ફળ છે શિલા પૂજન પદ્મ શિલા પૂજન જ્યારે પદ્મ શિલા ચડાવવાની હોય છે ત્યારે શિલ્પ શાસ્ત્ર એમ કહે છે કે પદ્મ શિલાનું કાયદેસર પૂજન કરવું પડે શિખરનો મુખ્ય ભાગ છે પદ્મ શિલા કળશ અને ધજા આ ત્રણ વખત ત્રણ વગર મંદિર અધૂરું છે શિખર અધૂરું છે જે મંદિર ઉપર ધજા નથી જે મંદિર ઉપર કળશ નથી જે મંદિર ઉપર શિખર નથી એ મંદિર પૂર્ણ કહેવાતું નથી અને જે મંદિર ઉપર શિખર કળશ અને ધજા છે તે મંદિરની અંદર સુખ સંપત્તિ અને વૃદ્ધિ આપોઆપ વધવા લાગે છે એટલે શ્રીજી મહારાજ કે નરનારાયણ દેવના સુંદર શિખરો તૈયાર થઈ ગયા છે હવે આની ઉપર કળશ ચડાવો આની ઉપર ધજા ચડાવો એટલે શ્રીજી મહારાજે કળશ અને ધજાના યજમાન પદે એ પીઠવડીના ભગામુડાને અને ગોટાળના દહા ખાચરને મહારાજે આજ્ઞા કરી અને બંને જણે યજમાન પદ મેળવી અને શિખર ઉપર કળશ અને ધજા ચડાવ્યા છે ભગવાન સ્વામિનારાયણ ત્યારબાદ એ કળશ ધજા આદિનું પૂજન કરી નરનારાયણ દેવના સાનિધ્યની અંદર નરનારાયણ દેવની આરતી કરવા માટે આવ્યા છે શ્રીજી મહારાજે સ્વયં પોતાના વરદ હસ્તે નરનારાયણ દેવને અન્નકૂટ ધરાવી મહારાજે આરતી કરી છે નરનારાયણ દેવની આરતી કરતા શ્રીજી મહારાજ આરતી કરી અને સભામાં મહારાજ જે વચન બોલ્યા એ વચન હું બોલું છું આદો યતુષાદહ તલેશુ દેશે દ્વિનામી દેશે મુખમંડલેકમ સર્વાંગ દેશે ખલુ શક્તવારમ નિરાંજનમ ભક્તજનેશુ સૌખ્યમ આરતી કેવી રીતની ઉતારવી એની વાત છે આપણે હાથની અંદર આરતી આવે ને એટલે મંડી જ પડીએ છીએ હા તમે આરતી ઉતારતા ત્યારે આમ જાણે આમ ચકડે એટલું ચકડું ઉઠ્યું હોય ને એટલે મંડી જ પડો છો આરતી ઉતારવા આરતીનો એક વિધિ છે આરતી પાપને બાળતી આવું કહેવામાં આવે છે આ બધે ઘણી વાર કીધા આરતી બારતી કરી આરતી બારતી કરી આરતી એ પાપોને બાળે છે હા આરતી એ પાપોને બારે છે કેવી રીતની આરતી ઉતારવી આરતીનો મહિમા શું એની વાત છે સૌથી પહેલા આરતીનો પ્રારંભ કરો એટલે મહારાજના જે બે ચરણારવિંદ છે
એ ચરણારવિંદની અંદર, ચરણારવિંદ એટલે ભગવાનના પગ, મહારાજના ચરણના ચરણની અંદર આરતીના ચાર આટા ફેરવવા. જો પેલા મહારાજના ચરણની અંદર આરતીના ચાર આટા ફેરવવાના, પછી ભગવાનની નાભી, નાભી ઉપર ભગવાનના નાભી દેશની અંદર એક આંટો આરતીનો ફેરવવાનો, પછી ભગવાનના મુખને વિશે, સોરી, નાભીને ઉપર બે, હા, નાભી દેશમાં બે આંટા ફેરવવાના અને મુખને વિશે એક આંટો ભગવાનના, અને ભગવાનનું જે સંપૂર્ણ સ્વરૂપ છે એટલે કહેતા એ સર્વે અંગો છે એમાં સાત આંટા. આવી રીતે આરતી ઉતારો ત્યારે તમારી આરતી પૂર્ણ કહેવાય. પણ આપણે તો કોણ જાણે એવું ઉધડું રાખ્યું હોય ને એમ મંડી જ પડીએ છીએ આરતી ઉતારે. ખૂબ ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની આરતી કરવી. આ જે પ્રમાણે કીધું યાદ રાખજો, ભગવાનના ચરણમાં કેટલા આંટા? ચાર. નાભી પ્રદેશમાં બે, મુખારવિંદ ઉપર એક, અને સંપૂર્ણ સ્વરૂપ ઉપર વિદ્વાન થઈ ગયા તમે એક જ દિવસમાં. તમારું જ્ઞાન બહુ મોટું કહેવાય, ભૂલાય ભૂલવું એ જ્ઞાન છે, લો વિસરવું એના જેવું એક દુનિયા જ્ઞાન નથી. તો આવી રીતે આરતી કરવી, અને જો આવી રીતે આરતી ન કરો તો તમે આરતી કરો કે પછી આટા ફેરવો બધું હરકત થઈ જાય. આરતી જ્યારે થતી હોય ત્યારે સાથે ઘંટડીનો નાદ કરવો, અને ઘંટડી છે કોનું સ્વરૂપ છે ખબર છે? ગરુડ ને ગરુડજી નો ઘંટાસ્ત્ર ગરુડ દેવતાય નમઃ. આપણે આવે છે ને ઘંટાસ્ત્ર ગરુડ દેવતાય સર, આવ્યા ને સાપ્યા ને પૂજ્યા ને. ભગવાન જ્યારે મૂર્તિ સ્વરૂપે થયા ત્યારે ગરુડજી ગંધડી રૂપે થયા, એટલે જે ગંધડી ઉપર ગરુડજી નું સ્થાપન કરેલું હોય એ ગંધડી માન્ય ગણાય છે, અને એ ગંધડી ઘરમાં રાખીને આરતી સમયે ગંધડી વગાડવી, અને જે ગંધડી આરતી સમયે વાગે નહીં તો એ ગંધડી શા કામની? આરતીના સમયે જો ગંધડી વાગે નહીં તો ગંધડીને શું કરવાની? ગંધડી ઘરમાં શું કરવા રાખવામાં આવી હોય? આરતી કરવા માટે. તો આરતીના સમયે ઘંટડીનો નાદ થવો જોઈએ. એટલે પૂજા કરવામાં આવે ત્યારે ત્રણ વખત ઘંટ નાદ કરવામાં આવે છે. એક જણે મને પૂછ્યું હતું કે આ હનુમાનજી આગળ પેલો ઘંટ કેમ મૂક્યો છે? તે કીધું, તમે મંદિરમાં આવો ને હનુમાનજી ભૂતા હોય ને એટલે જગાડવા માટે ઘંટ વગાડવા માટે, ભગવાન જાગે, ખબર પડે તમે પધાર્યા છો. આરતી કરતી વખતે બે વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું, એક તાળ અને બીજો શબ્દ. સાથે મળીને તાળી પાડવી આરતીની અંદર, ઘણા તો આરતી વખતે તાળી પાડતા આવડતી નથી હોતી, લો હકીકતમાં સાથે મળીને તાળી પાડવી પડે આરતીની અંદર. અને શબ્દ, આરતીનું જે પદ ગવાતું હોય એની સાથે સાથે મળીને તાળી પાડતા પાડતા સૂરમાં એ શબ્દ ગાવો. જે વ્યક્તિ આરતી ગાતો નથી એને દોષ લાગે છે, ન આવડતી હોય તો મંદિરમાં વ્યવસ્થા હોય જ તે, કે કાગળ લઈને જોઈને બોલવું, કાગળની વ્યવસ્થા ન હોય અને ન બોલો તો એનો દોષ છે નહીં. પણ આરતી જો જ્યારે, આ તો અહીંયા તો આરતી ગવાતી હોય ને ત્યારે પેલો માઇકમાં બોલતો હોય ને આપણે પછી ખાલી તાળી પાડીએ બસ પતી ગયું, ના. આરતી જ્યારે થતી હોય ત્યારે સાથે મળીને બધાએ
આરતી ગાવી પડે, તાળી પાડવી પડે. આરતી એ પ્રક્રિયા સમર્પણ અને શરણાગતિનો વિધિ છે. આરતી એ પ્રક્રિયા સમર્પણ અને શરણાગતિનો વિધિ છે. પંચ પ્રકારે કરી અને એમાં ભગવાનનું પૂજન થાય છે. અને જે પણ વ્યક્તિ ભગવાનની આરતી ઉતારતો હોય, જે પૂજારી આરતી ઉતારતો હોય, એ પૂજારી આરતી ઉતારે અને તમે બાર ઊભા રહીને આરતી ગાઓ. તાલની અંદર, સૂરની અંદર જે પ્રમાણે વિધિ બતાવ્યો છે એ પ્રમાણે તમે આરતી ગાઓ તો પૂજારી આરતી ઉતારે જે ફળ પૂજારીને મળે એ જ ફળ તમને બાર જે ઉભેલા હોય ને એને મળે. આરતી ગાવા વાળાને, આરતી બોલવા વાળાને આરતી થતી હોય ત્યારે મૂંગાની કહેવાનું. પંચ પ્રકારે કરી અને એનું પૂજન છે એટલે પંચભૂતનો જે સમર્પણ વિધિ કહેવાય એ આરતી છે. જળ, તેજ, વાયુ, આકાશ, પૃથ્વી જે પંચભૂત કીધા એ સમર્પણનો વિધિ એટલે આરતી. આરતી સ્વયં ગાવી અને સ્વયં એ તાળી પાડવી, લો આવું કીધું છે. અત્યારે તો મશીન આરતી ગાય અને તાળી એ મશીન પાડે. હકીકતમાં નિયમ એવો છે આરતી સ્વયં જાતે ગાવી પડે, જાતે તમે સ્વયં આરતી. કારણ કે આનો કેવો હોય છે, મશીન વાગતું હોય ને ત્યારે આપણે તો મૂંગા જ ઉભા રહીએ છીએ. હું તો જોઉં છું હવાના પર મંગળામાં એવું થાય છે, મંગળામાં આ બાજુ જેવું આરતી ચાલુ થાય ને બધા જાણે કોકને અમુક પોતાનો બાપ માર નાખ્યો હોય ને મૂંગા ઉભા. હા, ખરેખર શણગાર આરતીમાં એવું થાય. આરતી સ્વયં પોતે જાતે જે પણ કોઈ વ્યક્તિ ગાતો હોય એની સાથે ગાવી, પછી ભલે મશીન વાગતું હોય તો મશીન વાગતું હોય ત્યારે પણ આપણે એની સાથે સાથે આરતી ગાવી. આપણે મૂંગા નહીં બેસી લેવાનું, તાલી પાડવાની એમને એમને બેસી લેવાનું. અને આરતી જ્યારે થતી હોય ત્યારે મૂંગો બેસી રહે, આરતી જ્યારે થતી હોય ત્યારે તાલી ન પાડે એને બહુ મોટો દોષ લાગે છે. આરતી એટલે સમર્પણનો વિધિ છે. આરતીની અંદર આરતી જ્યારે થતી હોય ત્યારે બેસી ન રહેવાય, ઊભા થઈને આરતી કરવી પડે એવો નિયમ છે. આપણે બધા બેસી રહીએ છીએ, હકીકતમાં નિયમ છે કે આરતી થતી હોય ત્યારે બેસી રહેવાય નહીં, ઊભા થઈ જવું પડે. લો શું કરશો, ઊભા થઈ જવાનું, પછી આરતી પૂરી થાય તો બેસી જવાનું. બરાબર, હવે ઊભા થઈ જવાનું, પછી આરતી પૂરી થાય તો બેસી જવાનું. પણ મહેરબાની કરી આ ખુરશીમાં બેઠા હોય એ બધા હાચવજો, અહીંથી કોઈ ખુરશી ખેંચી ના લે આરતી થાય. જેમ પેલું વંદે માતરમ ને જનમ જનમ અનમ બોલાય ત્યારે કેવા ઊભા થઈ જવું પડે, બેઠા હોય તો સ્થિર ઊભા થઈ જવું પડે છે ને, ખબર છે તમને. એક રાષ્ટ્રગાન જયારે ગવાતું હોય ત્યારે એને કેટલું માન આપવામાં આવે છે. જે જગ્યા ઉપર તમે ઉભા હોય ત્યાં તમારે સ્થિર ઉભા રહી જવું પડે છે રાષ્ટ્રગાન ગવાય ત્યારે. તો ભગવાનની આરતી જયારે થતી હોય ત્યારે એટલું જ ભગવાનની આરતીને માન સન્માન હોવું જોઈએ, ઉભા થઈ જવું પડે, તાળી પાડવી પડે, આરતીનો શબ્દ સ્વયં ગાવો પડે. આમાં કોઈ મારું મિશ્રણ નથી હો, એટલે મહેરબાની કરીને કોઈ મન કહેવા ન આમાં મારું કોઈ મિશ્રણ નથી. મેં તો જે શાસ્ત્રોમાંથી વાંચ્યું એ લાવીને અહીંયા મૂક્યું છે. આરતી છે તન મનની શુદ્ધિ છે. જેમ લોહીમાં અશુદ્ધિ થઈ જાય છે એટલે ડાયાલિસિસ કરાવવો પડે ને, લોહીમાં અશુદ્ધિ થઈ જાય એટલે શું કરવું પડે, ડાયાલિસિસ કરાવવો પડે. અઠવાડિયે 15 દાડે જે નક્કી હોય એ મશીન જોડે લઈ જાય અને એ પછી પેલા બધી પીનો ચડાવે ને હોય મારે નાખો લોહી બદલી નાખ્યો એક જ દિવસ
નિયમ પ્રમાણે જે આરતી કીધી એ પ્રમાણે આરતી કરો, ગાઓ, મનનું ડાયાલિસિસ થઈ જાય તમારે એકદમ ચોખ્ખું ક્લિયર. હવાથી હાથ સુધી ભટક્યા હોય ને અને ન કરવાના વિચારો કર્યા હોય પણ સાંજે મંદિરની અંદર આવે ને આરતીમાં ઉભો રહે એટલે એના મનનું ડાયાલિસિસ થઈ ગયું. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીમાં શું લખ્યું, સંધ્યા સમયે મંદિરને વિશે જે ઉચ્ચ સ્વરે રાધિકાના પતિ એવા ભગવાન કૃષ્ણનું કીર્તન કરવું, આરતી કરવી. બાકી મહિમા તો મંગળાનો સાચો છે જુઓ, પણ મહારાજને ખબર હતી આ કળિયુગની અંદર કુંભકર્ણના અવતારો કોઈ મંગળામાં ઉઠશે નહીં. એટલે શ્રીજી મહારાજે કહી દીધું કે સંધ્યા આરતીમાં જઈ અને દર્શન કરજો, સંધ્યા આરતીનું બહુ મોટું ફળ છે. સંધ્યા આરતી ની અંદર એક નહીં બે નહીં પણ 33 કરોડ દેવતાઓ ભગવાનનું દર્શન કરવા માટે આવે છે. જે દિવસે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદની અંદર નરનારાયણ દેવની આરતી ઉતારી એ દિવસે મહારાજા સ્વયં બોલેલા છે કે અમે જ્યારે જ્યારે ભગવાનના સ્વરૂપની આરતી ઉતારીએ ત્યારે એ સ્વરૂપોના દર્શન કરવા માટે 33 કરોડ દેવતાઓ આવે છે. એટલે સંધ્યા આરતીની અંદર આવવું, કારણ કે ક્યાં સંધ્યા આરતીમાં આવી ગયા હોય શનિદેવની કે રાહુદેવની પરમતી ચાલતી હોય મેર નજર થઈ જાય તો બધી પરમતી બરમતી બધું નીકળી જાય, માથા ખુલી જાય. સંધ્યા આરતીનો બહુ મોટો મહિમા છે અને ઘણા હરિભક્તો આવે છે. અત્યારે લગભગ સંધ્યા આરતીમાં તમે જોવા થાવ તો 40-45 હરિભક્તો આવે છે સંધ્યા આરતીમાં આપણા ત્યાં, બાકી આટલા બધા હરિભક્તો નથી હોતા. 40-45 હરિભક્તો સાંજે સંધ્યા આરતીમાં હોય છે. જેટલા નજીક રહેશો એ બધા વધારે નહીં પણ સાંજે સંધ્યા આરતીની અંદર આવવાનો આગ્રહ રાખો. આપણા ત્યાં ગરીબ વખત આવે છે, બહુ દૂરથી કોણ આવે છે ના, આ સંધ્યા આરતી વાંચે આવે છે ને, શું નામ છે, હા હા, એ ગરીબ વખત આવે છે, દેખાતા નહીં અત્યારે લગભગ સભામાં. સાંજે સંધ્યા આરતી માં આવે છે, બહુ દૂર થી આવે છે. બહુ રાજુભાઈ તમે દૂર થી આવો છો તમે નજીક રહો. એક બેન છે નેપાળ થી આવે છે તો, એટલે આપણા કરતા તો પેલા પંજાબી બેન આવે છે એ જ ને, હા પંજાબી બેન એટલે ગુજરાતી ખબર નથી પડતું પણ તોય ગોળી બોલાય ત્યારે આવી જાય. આરતી પતે, કથા પૂરી થાય, નિયમ ચેષ્ટા બધું પૂરું કરી અને પછી જાય છે એ પંજાબી બેન આવે છે કાયમ. અને આપણે આટલા બધા સત્સંગમાં ઊંડા ઉતર્યા પણ તોય મહિમા નહીં, ધન્યવાદ દેવા જોઈએ ને ભાઈને. એવરી ડે પાછું એવું નહીં કે કાલો દિવસ પડી જાય કઈ નજીકમાં રહેવા વાળા નહીં આવી, એક ચાલો થોડા દિવસ વચ્ચે બધાને થોડું શું કહેવાય કે લોલો લોલ ચાલુ હતું તે વચ્ચે તો આ આખી સોસાયટી આવતી હતી આ સાઈડમાં આ બધું છે ને, હા આ આખી સોસાયટી આમ સામેવાળી આખી સોસાયટી આવી જતી હતી. પડે એટલું નજીક છે અને ભગવાને તમને આટલું નજીક ઘર કેમ આપ્યું છે, રોજ આ ભગવાનના દર્શન કરવા માટે એ બાકી અમીન તમને ભગવાને નજીક નથી રાખ્યા, આટલા નજીક ભગવાને તમને એટલે રાખ્યા છે કે રોજ દિવસમાં 2 ટાઈમ મંદિરમાં જાઓ તમે, એટલા માટે તમને ભગવાને અહીંયા નજીકમાં રાખ્યા છે. એટલે આજુબાજુમાં સોસાયટી વાળા બધા સાંભળી લેજો, જેટલા નજીક રહો છો એ રોજ સાંજે મંદિર આવવાનું રાખજો, નહીતર પછી છે ને હવથી પહેલો તો તમારો જ વારો લે, હા ભગવાન હવથી પહેલો વારો તમારો લે છે આજુબાજુ સોસાયટી વાળા. ધ્યાન રાખજો ભગવાને આટલું નજીક ઘર આપ્યું છે, આમ કૂદકો મારો સીધા અહીંયા પડો મંદિરના પાર્કિંગ લોટમાં, એટલા નજીકમાં છો તમે. અને જે દિવસે ભગવાન સ્વામિનારાયણ કેળવા માટે આવશે તો પેલા નજીક વાળા લઈ જશે,
એવું જ હોય ને? હા, જ્યાં ભગવાન ની બહુ નજીક હોય એને ભગવાન લઈ જાય ને. જે ભગવાન ની અતિશય નજીક હોય, જે ભગવાન નું બહુ ભજન કરતો હોય, ભગવાન ની બહુ ભક્તિ કરતો હોય, એને જ ભગવાન પહેલા લઈ જાય ને. હા, એટલે જેટલા આ નજીક વાળા ઉપર મેર નજર રહે, મેર નજર રહે. અને આ બધા ભાગ્યશાળી કહેવાય, બહુ જવાહરના પુર માં ઉભા થાય એટલે સીધા મંદિર ના શિખર ના દર્શન થાય. જો આનાથી બીજા જગત માં નસીબદાર કયા? લોકો તમારા દર્શન કરે ને તો એનું કલ્યાણ થાય. જ્યાં નજીકમાં હોય છે એમની વાત કરું છું. લોકો તમારા દર્શન કરે તો એનું કલ્યાણ થાય, પણ તમે રોજ જો મંદિરમાં આવતા હોય તો. એટલે નજીકવાળા જેટલા છો, આ જેટલી આ બાજુ સોસાયટીમાં હોય છે, જે 15 મિનિટના ગાળામાં રહો છો અહીંથી, બધા ધ્યાન રાખજો. આ દૂર રહેતા હોય અડધો કલાક, કલાક અડધો કલાક સુધી વાંધો નહીં, પણ કલાક બે કલાક મારા બરાબર છે એ ન આવી શકે. રોજ શનિવારે આવે છે, પણ જેટલા નજીક રહો છો. અને એમાં સોસાયટી વાળા તો ખાસ કહું છું, નજીક માં જે છે ને, હા, અમારા હાથ પાડોશી કહેવાય એટલા માટે. એટલે ભગવાનના દર્શન કરવા માટે, સંધ્યા આરતી કરવા માટે ખાસ આવું. સંધ્યા આરતીનો શાસ્ત્રોમાં બહુ મહિમા છે. આમાં કોઈ મારા ઉમેરેલા શબ્દો નથી, પણ મહારાજે જે વચન કહ્યા છે એ વચન. હવે જે સંધ્યા આરતીની અંદર છે, સ્વર્ગ છોડી અને દેવતાઓ દર્શન કરવા માટે આવે છે, અને તમે એથી 2-5 મિનિટ દૂર રહેતા હોય ના આવી શકો, એટલે ઘણું કહેવાય ને. જે સંધ્યા આરતીની અંદર સ્વર્ગના દેવતાઓ, 33 કરોડ દેવતાઓ દર્શન કરવા માટે આવે, અને તમને એથી 1.5 કલાક ને 15 મિનિટ દૂર થી આવવામાં કેટલું આમ શું કહેવાય, ગળ પડે કયો. હા હા હા, કામ હોય, પ્રસંગ હોય ત્યારે બરાબર છે, પણ અરે કથામાં ન બેસો તો કાંઈ નહીં, નિયમમાં ઉભા ન રહે તો કાંઈ નહીં, પણ ખાલી આરતીનું દર્શન કરવા માટે આવજો. આરતી દર્શન કરી, આરતી પતે પછી તમે તમારા જવું જતા રહેજો. જા, પણ નજીક રહેવા વાળા આટલો નિયમ લેજો કે રોજ સંધ્યા આરતી ની અંદર ભગવાનના દર્શન કરવા માટે અમે જઈશું, આવો નિયમ લઈ લેજો. તો ભગવાને પોતે સ્વયં આરતીનો ખૂબ મહિમા ગાયો છે. બાકીની કથાઓ આપણે આવતા શનિવારે, અત્યારે આપણી સભામાં સંતો બધા પધાર્યા છે. લોહીશ્વેલ મંદિરથી પૂજ્ય હરિનંદન સ્વામી પધાર્યા છે, ભક્તિ સ્વામી બોલો, અને મોરબી મંદિરના મહંત સ્વામી પૂજ્ય ભક્તિનંદન સ્વામી પધાર્યા છે. અમારા સંતો બધા ખૂબ આત્મીયતા વાળા, ખૂબ નજીકના છે. અને સંતો બધા અમેરિકાની અંદર પૂજ્ય ધર્માવલંબ સ્વામીનું આખું મંડળ તમે જુઓ, અમેરિકામાં ખૂબ સત્સંગ કરાવે છે. અને પૂજ્ય ભક્તિ સ્વામી પણ મોરબીની અંદર ખૂબ જ રૂઢો સત્સંગ સ્વામી કરાવે છે. તો આપણે ભક્તિનંદન સ્વામીને વિનંતી કરીએ કે ભક્તિનંદન સ્વામી આપણને રૂડા આશીર્વાદ પાઠવે. તો પૂજ્ય ભક્તિનંદન સ્વામીના આશીર્વાદ લઈ, પૂજ્ય હરિનંદન સ્વામીના આશીર્વાદ લઈ, અને પછી આપણે આગળનો કાર્યક્રમ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા રૂડા રૂપાળા અને સૌના મન હરી લે એવા હમણાં આપણી હરે બોયલા
કે આપણને બોલાવ્યા અણિયારી આંખોથી હમણા મટકા માર્યા કે મારશે અને હાથના લટકા કરીને હમણા આપણને હોકારો આવ્યો કે આપશે એવા પ્રત્યક્ષ મૂર્તિ આપણા ઘનશ્યામ મહારાજ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ હિન્દુ સંસ્કૃતિના તમામ આરાધ્ય દેવો આપણા મંદિરમાં બિરાજે છે એમની પાવનકારી છત્ર છાયામાં આજની આ શનિવારની વિકલી સભામાં આપણને હમણાં જ જેઓએ ખૂબ સુંદર મજાની કથાનો લાભ આપ્યો એવા નવયુવાન છતાંય પણ સારામાં સારા વિદ્વાન એલા આજ આ બધું વર્ણન જો મેં નો હેમરૂ હોત તો મારે અધૂરું રહી જાત અને બહુ સરસ મજાની કથાનો લાભ આપી અને હરિભક્તોને રાજી કરે છે એવા અમારા મિત્ર પૂજ્ય શાસ્ત્રી સ્વામી યજ્ઞ પ્રકાશ સ્વામી ઠાકોરજીની સેવા કરી અને મહારાજને જે ભક્તિ માતા સુવાસીની ભાભી અને મૂળજી બ્રહ્મચારીએ લાડ લડાવ્યા ને એવા ને એવા લાડ શાંતિ સ્વામી લડાવે છે તો પૂજ્ય શાંતિ પ્રકાશ સ્વામી અમારે લુઈસવિલ મંદિર પૂજ્ય મોટા સ્વામી શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી એમના શિષ્ય અને અત્યારે મારી સાથે ઇન્ડિયા આવી રહેલ છે એવા આયા જેમણે હરિભક્તોને ખૂબ સરસ રીતે લાભ આપ્યો છે એવા પૂજ્ય હરિનંદન સ્વામી શ્રીજી મહારાજના લાવેલા તમામ હરિભક્તોને ખૂબ ભાવથી ભગવત સ્મરણ સાથે જય સ્વામિનારાયણ થોડીક વાત પ્રાસંગિક કરી લઉં મારા ભાઈ માણસનો જન્મ મળ્યો છે અને 80 90 હો વરુદીની જિંદગી ભગવાને આપી તમે વિચાર તો કરો એ બહુ મોટો લાભ અને બહુ મોટો મહિમા જે જીવન જીવી રહ્યા છીએ ને એનો છે પણ ઘરમાં તીર્થ અને પાદરમાં દેવ હોય ને એનો મહિમા ન હોય ગંગાના કાંઠે રહેનારા ગંગાનો મહિમા સમજે ન સમજે પણ આપણે ડબડિયું ભરી ભરીને ઘરે લેતા આવી કાંઠે રહેનારા તો બારોતિયા ધોતા હોય બારોતિયામાં તમે સમજો ન સમજો હા એકાદ પેઢી ઉતી અમારી ભક્તિ હાલવાની છે બીજી પેઢીમાં જોયા જેવી ખાવાની છે અમારે થોડું તો શીખવું પડશે નહીંતર વાહે રહી જવાના સેજે સેજે મળ્યું હોય ને એનો માણસને મહિમા નથી પૈસાદારના છોકરાને એની માં દરરોજ સ્કૂલે જતા પહેલા જલેબી ખવડાવે એકથી કંટાળી ગયેલો છોકરો એવું બોલ્યો કે માં કાયમને માટે આ જલેબો ને જલેબો ત્યારે એની માએ કીધું બેટા ક્યારેક રસ્તામાં ફૂટપાથ ઉપર ભીખ માંગનારાઓને જોઈ અને વિચારજે એને ખાવા ભૂખો રોટલો મળતો નથી આપણા ઉપર ભગવાનની મહેરબાની કે કાયમ જલેબી ખાવા મળે પણ કાયમનું થયું એટલે જલેબો સારું ભિખારી તો અહીંયા જોવા મળે ક્યાં ક્યાં બહુ મને દેવ હતું કે અમેરિકામાં જમાવટ થઈ છે પણ મારા વાલીડા આવડું બોર્ડ લઈ લઈને ઉભા રહી ગયા હોય કાયમ પણ થઈ ગયું ને એટલે માણસને મહિમા નથી આપણા પ્રાચીન ભજનોમાં એક સરસ મજાના શબ્દો સંતો ગાય છે જિંદગી માં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો જિંદગી માં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો હમણાં ડીજેના જમાનામાં બધું ભૂલાઈ જવાનું છે એવું તાલમાં જામતું હોય અને ભેંસ ભેડી ગઈ હોય એમ બધા ઉલારા મારતા હોય મારા ભાઈ હરામ જો શબ્દ સમજાય કે હરામ જો તાલની મજા હોય પણ એક જમાનો એવો હતો કે જ્યાં શબ્દોને સમજીને ગાવામાં આવતું અને શબ્દો સમજીને જે ગાવામાં આવતું ને એનો આનંદ કાંઈક ઓર આવતો
ઈ ડોશી માએ કેવું કીર્તન ગાયું હોય છે તમે વિચાર તો કરો. વેસક પાણા હરિવરનું સાચું બીજું સર્વેક્ષણ ભાંગુર કાચું. વેસક પાણા હરિવર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થઈ અને મરક મરક હસતા જતા હોય અને ઈ વખતે જે સ્વામિનારાયણ ભગવાનની શોભા હશે, ઈ વખતે જે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન હશે, ઈ કેવું હશે વિચાર તો કરો. એટલે તો આપણા ગામડાના બહેનો ક્યારેક ક્યારેક ગાતા, હોના અંબાડીએ હાથી શણગાયો સોના, અંબાડીએ હાથી શણગાયો ગજે બેઠા ઘરમાં શેરીની બજારની એક બાજુની સાઈડે મકાન હશે અને એ મકાનમાં પોતાના ઓરડામાં ઘરકામ કરનારી ઈ બાઈ માણા ડોશીમાં વિધવા બાઈ, એને આ અવાજ સાંભળ્યો, કર્ણપ્રિય સંગીત સાંભળ્યું, બાઈ રહેલી જોયું તા તો સ્વામિનારાયણ ભગવાનની અશ્વારી, હજારો નર નારીઓ ભગવાનને ચોખા ફૂલ મોતીડે વધાવે, ભગવાનનો જય જયકાર થાય, હજારો સંતોના દર્શન અને હવની મોજી બ્રહ્માનંદ સ્વામી જાન પખાજ લઈ અને આ કીર્તન બોલાવતા હતા. ઈ પહાડી હાથના કીર્તન અને કીર્તનના શબ્દો, ઈ કીર્તનની કડી પેલી ડોશી માને આખી જિંદગી યાદ રહી ગઈ. એ અશ્વારી તો વહી ગઈ, શોભાયાત્રા પૂરી, પ્રસંગ પૂરો, પણ માજી ગળીએ ગળીએ બોલા કરે, રે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. અને વડોદરાનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાણો, ઐતિહાસિક કથા, ઐતિહાસિક પ્રસંગ, કે જે દિવસે વર્ષોના વાણા વૈક્યા પછી માજીનો અંતકાળ આવ્યો, અને અંતકાળ આવ્યો ને ત્યારે માજીને હજી આજ શબ્દો ગુંજતા હતા, રે સગ પાણા હરિવરનું સાચું બીજું સર્વેક્ષણ ભાંગુર કાચું, રે સગ પાણા હરિવરનું સાચું. અને આ કડીને મનમાં ઉમરાવતા ઉમરાવતા જા માજી, ઈ કડી ક્યારે કમાણી હતી, ઈ કડી કોણ ગાતું હતું, ઈ બધું મનમાં મૈંડું યાદ આવવા નોતી સ્વામિનારાયણ ભગવાન આરે આંખની ઓળખાણ નોતી, ભજન ભક્તિ કે સત્સંગ સાથે કાંઈ લેવા દેવા નહીં, દેવ દર્શન કે કથા વાર્તા કે સંત સમાગમનો યોગ, પણ આખી જિંદગી આ કડી ગાય રાખી અને કડીના યોગે એને સરસ મજાનું હંભાયેલું તાજું થયું. ઈ ભગવી કથા ધારેલા સંતો યાદ આવ્યા, પહાડી હાથે ગવાતા કીર્તનો યાદ આવ્યા, હાથી ઈ અંબાડી, ઈ સ્વામિનારાયણ ભગવાન, ઈ તૈન સોગલાની ફર ફર ફરકતી પાક. અને ભાઈ ઈ ડોશી માનો ઈ જ વેળાએ અંતકાળ આવ્યો, અને અંતકાળ આવ્યો ને
ત્યારનો પ્રસંગ એ વાતની સાક્ષી પૂરે છે કે છેલ્લા શ્વાસ ઉઠાતી વખતે માજી આ કડીને મમરાવતા હતા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે તેજ તેજ તેજના પુંજની વચ્ચે રૂપ રૂપનો અંબાર એવા સ્વામિનારાયણ ભગવાને શ્વેત વસ્ત્રો ધારણ કરી તેજ સોગલાની પાક ધારણ કરી હાથમાં પુષ્પનો ગજરો ગળામાં મોગરાનો હાર અને સ્વામિનારાયણ ભગવાને ગળામાં પહેરેલો મોગરાનો હાર એ અણિયારી આંખું મળતું મુખડું અને મહારાજે માજીને હાર પહેરાવ્યો અને માજીને કીધું હાલો માજી થઈ જાવ હાવડા હાવડા થવામાં સમજો ન સમજો સ્વામિનારાયણ ભગવાને કીધું કે માજી બ્રહ્માનંદ સ્વામીને મે જે ગતિ આપી બ્રહ્માનંદ સ્વામીને જે મે મારું ધામ કે મારી મૂર્તિનું સુખ કે મારી મૂર્તિની સેવામાં રાખ્યા યાદ જો હું તમને નો પહોંચાડું ને તો મારું નામ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન છે તમે વિચાર તો કરો આ કલ્યાણ આમ રોકડા આમ સસ્તા થયા નેતર કલ્યાણ મેળવવી કઈ હેલી વાત નહોતી જન્મ જન્મ મુનિ જતન કરા અંત સમે રામાયાવત નાહી જનમો જનમ મુનિ જતન કરાઈ અંત સમે રામાયાવત નાહી જનમ જનમ થી જેની રાહ જોઈ બેઠા હોય અને અંત કાળે પ્રભુ આવે તેમ નો આવે સબરીની કેટલા વર્ણની સાધના હતી તમને ખબર છે 8 વર્ણની બાળા હતી ત્યારે એના ગુરુ મતન મહર્ષિએ કીધેલું બેટા તારી કુટિયાને પાવન કરવા મારો રામ તારી ઝૂંપડીએ સામે ચાલી બધા છે એ 80 વર્ણની થઈ તામૂર્તિ અને રાહ જોઈ કલ્પના કરો વિચાર કરો આપણે તો 5 વાર પ્રાર્થના કરી જો ન હા પડે ને તો પછી જાયમું નહીં અમુક અમુક ના સત્સંગ જામે નહીં ઘડીકમાં ચડતી આવે ઘડીકમાં પડતી આવે હે જેમ કાચિંડો રંગ બદલે ને એમ અમુકની ભક્તિ રંગ બદલતી હોય કાચિંડો જોયો છે કે નહીં આ જોવા આવજો ઇન્ડિયા પાછા આવું ભૂલી ન જાતા સારે કહાં છે અચ્છા વો હિન્દોસ્તા હમારા નકરું રૂપિયા કમાવામાં કમાવામાં છોકરા નો ખોઈ નાખતા એ ચિંતા છે કાનમાં કીધું બીજી બેટી બીજી બેટી એમ કે છે કે અમારા બાપા હિન્દુ હતા એમ અને રૂપિયા કમાવાની હાઈ હોય માં હું કહું ને તો છોકરા હાચવવાની નવરાશ નથી બોલું અને ભાઈ અંતકાળે સ્વામિનારાયણ ભગવાન આવી ઉભા રહી ગયા ને એ માજી ને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા માજી કે એ સ્વામિનારાયણ મારી નહીં ભક્તિ નહીં મારું બહુ ભજન નહીં મારી કઈ બહુ એટલી બધી કઈ હા હારા સત્કર્મોની કઈ હા મૂડી અને છતાંય તમે તેડવા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અમારા બ્રહ્માનંદ સ્વામીના કીર્તનની એક કડી યાદ રહી ગઈ ને એટલા વાસ્તે એટલા ફળ સ્વરૂપે તમને તેડવા આવ્યા તમે વિચાર કરો સ્વામિનારાયણના સાધુએ બનાવેલા કીર્તનની એક કડી ગાય એને જો અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા આવતા હોય તો જે મહિમા સમજી નિર કીર્તન ગાતા હશે એના ઉપર મહારાજ રાજી કેવા થતા હશે વિચારો આપણે ગાતા આવડે ન આવડે તો ગાયા કરવી કીર્તનો ગાયા કરવા આ કીર્તનો છે ને સબીજ છે બીજવાળા છે અર્થ વિનાના નથી એક એક કીર્તનની પાછળ એક એક ઇતિહાસ છે જો મહિમા સમજી ગાતા આવડે તો બેડો પાર થઈ જાય મારો કહેવાનો ભાવાર્થી હતો જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો માનજો અક્ષરધામમાં દેહ મૂકવા ટાણે કેટલા રૂપિયા કમાણા કેટલા મૂકી ગયા છો એનો હિસાબ કોઈ માંગવાનું નથી ઘર પેટક થઈ ગયું તો નહોતું થયું એ કોઈ પૂછવાનું નથી ઘરના ઘર કરી ગયા ન ગયા એ કોઈ પૂછવાનું નથી અને ઇન્ડિયા વાળા તો તોય ઠીક અમેરિકા વાળા તો તમારા છોકરા તમારી કમાણી ઉપર બેહી રહે એવા લગભગ ન હોય આ તો તમને એમ હોય ખાક પીઢીનું દેતા જઈએ એમ આયાના છોકરાઓ તો એવું વિચારે ભાઈ અમે અમારા મહેનતની કમાણીથી આગળ વધીએ અમથે અમથી હાઈ હોય કરી
અને જિંદગીના અમૂલ્ય શ્વાસ જો ભગવાનને વિસારી બેઠા ને તો એ કોઈ કરોડ જન્મે પણ નહીં માંગે. માટે વાલા ભક્તો, આવો સત્સંગ મેળો છે, આવા શ્રીજી મહારાજ મેળા છે, આવા રૂઢ આચાર્ય મહારાજ, આવા પવિત્ર સંતો, આવો નિત્ય કથા વાર્તાનો યોગ મેળો છે. માટે મહિમા સમજી અને આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય એવું કરી લેવું, બસ એટલી જ વાત સમજી સમજીને સમજવાની છે. મહારાજ આપણા સૌ ઉપર અમિત દ્રષ્ટિ વરસાવે, સૌને આ વાત સમજાય અને આત્યંતિક કલ્યાણના રાહે આપણે બધા દિવસે દિવસે આગળ વધતા રહીએ એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ. અત્યારે વિનંતી કરું પરમ ભગવતી અમિતભાઈ, આપણે દર શનિવારે ઠાકોરજી માટે જેવું દૂધ લાવે છે અમિતભાઈ પધારો. પૂજ્ય ભક્તિનંદન સ્વામીને હાર પહેરાવી એમનું સ્વાગત કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને પરમ ભગવતે જીવનભાઈ જીવનલાલ આવો અને પૂજ્ય હરિનંદન સ્વામીને હાર પહેરાવી એમનું સ્વાગત અને અભિવાદન કરો. આ બંને સંતો આવતીકાલે ઇન્ડિયાના ઇન્ડિયા જાય છે, તો આપણે બધા પ્રાર્થના કરીએ એમની યાત્રા. આપણને રૂઢ આશીર્વાદ પાઠવે પૂજ્ય હરિનંદન સ્વામી. नारायणं नरकतारणनाम धेयं श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वं भक्ति धर्मतनयं शरणं प्रपद्ये. इष्टदेव श्री स्वामीनारायण भगवान तथा तमने बधाने दस शनिवारे सुंदर भजन कथा नो रसपान करावता वक्ता महोदय सद्गुरु शास्त्री स्वामी અમારા મિત્ર એવા યજ્ઞ પ્રકાશ સ્વામી તથા ઠાકોરજીની સેવા કરી ખૂબ રાજીપો પ્રાપ્ત કરીએ અને તમને બધાને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરાવતા એવા અમારા મંડળના અમારા ગુરુભાઈ એવા શાંતિ સ્વામી તથા આપણે ખૂબ હાસ્ય કરાયું એવા અમારા ગુરુભાઈ મોરબીના મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદન સ્વામી તથા આપણા મંદિરના પ્રેસિડેન્ટ શ્રી જગદીશભાઈ, મોટા ભગત હિરુભાઈ, રાશિંગભાઈ તથા નાના ભગત તથા દરેક હરિભક્તો હેરિપુરુ જય શ્રી સ્વામિનારાયણ. આજે અમારા છેલ્લો દિવસ છે અમેરિકામાં. ભગવાનની કૃપાથી 2 વર્ષ આ અમેરિકામાં રહી ભગવાનનો અને હરિભક્તોનો રાજીપો પ્રાપ્ત કરવા મળ્યો છે એ બદલ હું તો ધન્ય ભાગી છું. કારણ કે હું અહીં દીક્ષા લીધી ને પછી જાજુ તો હું અમેરિકા ગયો છું, એટલે અમેરિકા અહીંયા વાળે કે સ્વામી દીક્ષા અહીંયા લીધી અને રાખતો છો અમેરિકામાં, અહીં ક્યારે દેવાનો છે? એટલે લગભગ મને કહે કે તમને તો અમેરિકા ફાઈ ગયું એટલે પાછા આપવાના નથી. તો જ્યારે તમારા બધા ભક્તોનો પ્રેમ અને ભાવ જ્યારે સાધુ થયો ભ્રષ્ટાશ્રમથી ત્યાગાશ્રમ આવ્યો ત્યારે સૌ પ્રથમ મારે આમ મુલાકાત થઈ ઉનાવાથી, તો આપણા ઉનાવાનો સ્વામી છે એટલે ઉનાવ મારી કર્મભૂમિ છે. કારણ કે ત્યાં અમે 11 વર્ષ ત્યાં સાથે ખૂબ રહેવા છીએ. ખૂબ મજા આવતી હતી. પણ એ તો કહેવાય છે કે બાળ અવસ્થા એ તો જેમ જેમ તમે યાદ કરો ને એમ તમને બહુ મજા આવે.
તો જ્યારે આ સ્વામી સુંદર મજાની જે તમને કથા વાર્તાનો લાભ દેશે અને સુંદર મજાની ટકો કરે છે સ્વામી હમણે કીધું કે પહેલા આખી સોસાયટી આવતા હતા દર્શન કરવા અને હમણે બંધ થઈ ગયા પણ એનું કારણ મેં જાણ્યું છે કે આ સ્વામી અહીં મહિનો ટકતા નથી ને એટલે બંધ થઈ જાય છે પણ એનું કારણ એ છે સ્વામી કથા વાર્તા બહુ આવે છે ને એટલે બીજે લાભ દેવા જવાનું હોય ને એટલે બીજે લાભ દેવા જાય છે ખાઈ એટલે આંટા મારવા નથી જતા બીજે સત્સંગ કરાવવા માટે જાય છે કારણ કે બહુ વિદ્વાન છે નાની ઉંમર છે પણ વિદ્વાન સારા છે અને જો કેવું શોધી શોધી લાવે છે અને તમને પીરસે છે આવો તમે હાઈબ્રિડ તો ધજાનો મહિમા કળશનો મહિમા આરતીનો મહિમા કેટલો સંશોધન કરી લાવે છે તો એ રાત દિવસ મહેનત ઈ કરે છે તમને અમુક ને એવું હોય કે અસલમાં આખો દી શું કરે છે અહીં આવો તો કહું પણ કે આખો દી શું કરે છે અહીં ભેગા રહો ને તો અને આ કથા વાર્તા કરીને કેટલો બગીચો ખીલાયો છે આ સંત વગર થાય નહીં સંત વગર બગીચો ખીલેલી જેમ માળી હોય છોડને ઉછેર હોય તો સારા માળીની જરૂર પડે છે આળસુ હોય કામની માળી માળી હોય પણ આળસુ હોય તો એનાથી બગીચો લીલો સમ રહે નહીં એ બધા સંત હોય પણ જો ઉંચાઈ ન હોય તો તમારું પોષણ એવું ન થાય એટલે નવી યુવાની છે અને ઉંચાઈ છે તો આજે અહીંયા આવી ખૂબ આનંદ આવ્યો છે અને સ્વામિનારાયણ ભગવાન આપણે જે મળ્યા છે આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કેટલા જન્મના પુણ્ય હશે ત્યારે આપણે આ ભગવાન મળ્યા છે ઓછા પુણ્ય મળ્યા નથી કેટલા કરોડો જન્મની સાધના હશે ત્યારે આ મળ્યા છે કેટલા જીવનમાં જગતમાં હશે બધાને ભગવાન ભજવા છે પણ ભજી એક તો નથી કારણ કે એના પુણ્ય ઓછા પડે છે એકદમ ચાતુર્માસમાં શ્રાવણ મહિનામાં ઉપરેટાના લાલભાઈ હતા ભૂદેવ શંકર ભગવાનની દરરોજ પૂજા કરતા અને પૂજા એટલે ભાવ વિભોર બનીને કરતા દરરોજ શંકર ભગવાનનો અભિષેક કરે જળ ચડાવે બિલીપત્ર ચડાવે આરતી કરે નિવેદ્ય કરે આ બધું કરે ભાવથી અને બધા ભક્તો રસોઈ આપે ભૂદેવ જાણી અને શ્રાવણ મહિનામાં તો બ્રાહ્મણને જમાડવું બહુ પુણ્ય છે તે દરરોજ પ્રેમથી પૂજા કરતા જોઈજો શંકર ભગવાનની પૂજા કરતા હતા અને શંકર ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે અમારા ને નારાયણ ને શંકર ભગવાન એકાત્મ પણ છે શંકર ભગવાનનું પૂજન કરે છે છતાં શંકર ભગવાનને કેટલું તાણ છે કે સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચાડવાનું એ તમને આ સમજાવું છું તો આ લાલભાઈ દરરોજ પૂજા કરતા હતા એમાં 15 દિવસ થયા અને શંકર ભગવાન પ્રગટ થયા પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહે છે કે લાલભાઈ તમે કે તમારો મોક્ષ જોતો હોય ને તો અહીંના જાદવજી ભાઈ છે એના આગળ કંઠી બંધાવો લાલભાઈ તો માથે મહારાજ તમે કીધું પ્રભુ તો બંધાવીશ શંકર ભગવાન અદ્રશ્ય થઈ ગયા જીયાની મનમાં એમ કે હું ભૂદેવ અને ઓલો તો પટેલ પટેલ આગળ કે હું ઘણું કંઠી બંધાવું કારણ કે બ્રાહ્મણ વૈ ગુરુ હોય પટેલ ઘણું ગુરુ થાય બ્રાહ્મણનો આવી શંકાથી ન જીયા બીજા દિવસે શંકર ભગવાન પ્રગટ થયા અને કીધું કે તું જીયો નહીં ક્યાં મેં તને કીધું તું જાતે જીયા કરતા છતાં પણ જીયા નહીં ત્રીજી દાન પ્રગટ થયા અને આ તો એક છોટી મગળ ત્રિશુળ અડાડ્યું ત્રિશુળ અડાડ્યું ઓલો રાડ પડી ગયો તો કે જા કીધું તો જાતો નથી ક્યાં હા પણ વાઈટ ચોક્કસ જઈશ કે જીયા નહીં હો અને ચોથા દિવસે ભગવાન પ્રગટ થયા ને અને હાથને પગ વાટી દીધા ઉપટ ન થઈ શકે અરે પ્રભુ આ શું થયું કે કે ચારુ ન તને કહું કઈ કઈ કે થાકી જો ચાર ચાર આપ મારું થયા કે
છતાં જતો નથી કે અરે પ્રભુ મને હવે હાથ હાજર કરો તો જવું કે પ્રભુ કે ના હવે નથી કરવો કે તું જાતો નથી મારી બનાવટ કરો ના પ્રભુ જવું ચોક્કસ કે અને હાથ પગ સીધા કર્યા અને શંકર ભગવાન અહીંયા ઉભા રહ્યો કે હવે તો અહીં હાલતો થતો જવું નથી જવું નથી અને પછી લાલભાઈ જીયા જાદવજી ભૈયા આગળ અને કે છે જતા હવે જીયા કે છે મન કે કંઠી બાંધન કે જાદવજી ભાઈ કહો કે ભૂદેવ તમારું ફરી ક્યુ લાગે છે કે હું ક્યાં તમે કે તમે તો ભૂદેવ કહેવાય હું એટલે જમીન એના દેવ કહેવાય કે અને હું તો એક સામાન્ય પટેલ ક્યાં આવું ક્યાં બેન પણ ભી તો કે ના ના કે તમે મને કંઠી બાંધો અને મને સત્સંગી કરો કે અને જાદવજી ભાઈ શું બોલ્યા ખબર જાદવજી ભાઈ કે હાથ પગ માકો ભરી જાય એની બી કે સત્સંગ મો થાય કે શું હાથ પગ માકો ભરી જાય ના બી કે સત્સંગ મો થાય ત્યારે ઓલા રામભાઈ વિચાર કરો મને કે આની સ્થિતિ કેટલી ઊંચી હશે કે હું શંકર ભગવાન બે જ જાણી છી બીજું કોઈ જાણતું નથી તો આ ક્યાંથી જાણી ગયા અને કીધું કે તમને આ કોને કીધું તે કે આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી મને બધું ખબર પડે છે કે એમના ભજનના પ્રતાપથી એમની આજ્ઞાના બળથી આ બધું જાણી શકાય છે અને પછી નિર્માણ થયા અને લાલભીને દંડવત કર્યા અને કે હવે તમારે પૂરું થવા કે મન કંઠી બાંધો અને પછી કંઠી બાંધી વ્રતમાં ધરાવી અને સત્સંગી કર્યા તો શંકર ભગવાન ને એટલો આગ્રહ છે ગમે તે દેવ ને તો તમે માનતા હો સાચા શ્રદ્ધાથી તો એ દેવ ચોક્કસ મૂળ સુધી પહોંચાડશે પહોંચાડશે ને પહોંચાડશે પણ એમાં આસ્થા રાખી કરશો તો આવો સુંદર મજાનો આ ઉત્સવ તમારે જો આ સ્વામી હવે આપણે જાહેર કરશે કારણ કે દર આ તો અમને અમે ગુતાતા ત્યારે બાર થી ચાલુ થઈ હતી ધૂણી ભગવાન એક નામ કેટલો પ્રતાપ છે ખબર છે સ્વામિનારાયણ ભગવાન એક નામમાં ગમે એવો જંગ હોય ને જમે પણ નાસી જાય છે એવા શાસ્ત્રમાં ઘણા પુરાવા હશે એક બે નહીં અઢળક પુરાવા હશે તો આવો મહિમા સમજી અને જો આપણે ભજન કરીશું ને ભગવાન ચોક્કસ આપણા ઉપર રાજ થશે અને આપણા શિકાગો ઉપર તો ભગવાન બહુ અઢળક થયેલા છે મોટા મહારાજની મોટી કૃપા છે કે સૌ પ્રથમ સ્થાપના કારણ આયુષ્યમાં કર્યું હોય શિખર મંદિરની તો આપણા શિકાગોની કેવી છે અમેરિકામાં અને આ બધાની મંદિરો ક્યાં ત્યાં આભારી છે એકો એક મંદિરમાં આપણા શિકાગોની સેવા છે એમાં અમારું લુઈ બિલ એ તો શિકાગોનું જ કહેવાય કારણ કે નકર થાય એવું નહોતું આ ભગત જગદીશ ભાઈ જો ધૂણા ન હોત ને તો લુઈ બિલ મંદિર ન હતા એ ધૂણી ક્યાં પ્રાર્થના કરી મારી વાણી મંદિર આવજે એ શબ્દ ધન્યવાદ પૂજ્ય હરિનંદન સ્વામી હરિનંદન સ્વામી કીધું પણ તમે મારું બહાર જવાનું ટાળશો યાર આપણા દ્વિધ શાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મહામંત્ર લેખન મંત્ર પોથી એટલે નોટબુકો આવી ગઈ છે પણ હરિભક્તોને નમ્ર નિવેદન છે જે લખાઈ ગઈ છે એ મહેરબાની કરીને અહીંયા આપી દેજો કારણ કે માંગવા 400 જણ આવ્યા છે પણ જમા હજુ 40 થઈ છે અને આપણે પહેલા શરત કરી હતી કે એક લખાઈ જાય પછી જ બીજી